नमस्ते बाळको, आ વિડિયોમાં આપણે ઘડિયાળમાં સમય જોવાનું શીખીશું। ચંદા જ્યારે તેની દુકાનેથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેને રસ્તામાં એક ઘડિયાળ મળી। ઘડિયાળ ખૂબ જ ચમકદાર હતી। ચંદા તે ઘડિયાળને તેની સાથે તેના ઘરે લઈ ગઈ। જ્યારે ચંદા તે ઘડિયાળ પોતાના ઘરે લઈ આવી તો તેણે જોયું કે તે ઘડિયાળના કાંટા આ રીતે હતા। બાળકો, શું તમને ઘડિયાળના કાંટા યાદ છે? આવો એક કવિતા દ્વારા આના વિશે ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ। હું છું એક કલાકનો કાંટો ટૂંકો અને જાડો, જ્યારે કલાક પૂરો થતો હું આગળ વધતો। હું છું એક મિનિટનો કાંટો મોટો અને લાંબો, જેવી થાય મિનિટ પૂરી હું આગળ છું દોડતો। હું છું એક સેકન્ડનો કાંટો દરેક સમયે સૌથી ઝડપી હું ચાલતો, એક સેકન્ડમાં આંખના ઝબકારામાં ઝટ આગળ હું દોડતો। ચંદા વિચારી રહી છે કે તે ઘડિયાળ કયો સમય બતાવે છે। ત્યારે ત્યાં અચાનક એક પરી આવી। પરીએ ચંદાને જાદુઈ ચપ્પલ આપીને કહ્યું કે જો તે રાત્રે બરાબર 12 વાગે આ ચપ્પલ પહેરશે તો તે આવી દુનિયામાં જઈ શકશે, જે તેની સૌથી વધારે પ્રિય વસ્તુઓથી ભરેલી હશે। પરંતુ તેને ધ્યાન રાખવું પડશે કે તે બરાબર 1 વાગે તે ઘરે પાછી આવી જાય। ચંદા ખૂબ જ ખુશ થઈ ગઈ। આ કહીને પરી ગાયબ થઈ ગઈ। હવે ચંદા વિચારવા લાગી છે કે તેને તો ઘડિયાળમાં સમય જોતા નથી આવડતો, તો તેને કઈ રીતે ખબર પડશે કે 12 ક્યારે વાગશે? ચંદાએ ફરી એકવાર ઘડિયાળ તરફ જોયું। ઘડિયાળના કાંટા આ રીતે હતા। આવો આપણે ચંદાને ઘડિયાળમાં સમય જોવામાં મદદ કરીએ। બાળકો, શું તમે સમય કેવી રીતે જોવો તે જાણો છો? ના, કોઈ વાંધો નહીં। આ જોવો બાળકો, એક ઘડિયાળમાં 1 થી 12 સુધી આ રીતે અંકો લખેલા હોય છે। સંપૂર્ણ ઘડિયાળમાં 60 મિનિટ હોય છે અને તે 12 અંકોની વચ્ચે વહેંચાયેલી હોય છે। તેથી દરેક ભાગ 5 મિનિટનો હોય છે અને જો તમે ધ્યાનથી જોશો તો તમે જોઈ શકશો કે દરેક ભાગમાં 4 નાની લીટીઓ હોય છે। આ રીતે દરેક નાની લીટી 1 મિનિટ બરાબર છે। આવો જોઈએ કે આપણે ઘડિયાળમાં સમય કઈ રીતે જોઈ શકીએ છીએ। ચંદાની ઘડિયાળમાં આ સમય થઈ રહ્યો છે। બાળકો, શું તમે જણાવી શકો છો કે કલાક કાંટો કયા અંક પર છે? જી હા, 11 થી 12ની વચ્ચે। જ્યારે પણ કલાક કાંટો કોઈ પણ 2 અંકોની વચ્ચે હોય તો આપણે તેમાંથી નાનો અંક કલાકના અંકના રૂપમાં લેવો પડશે। તો ચંદાના ઘડિયાળમાં કેટલા કલાક થયા? જી હા, 11 કલાક। હવે જોઈએ કે મિનિટમાં સમય કેવી રીતે જોવો। શું તમે જણાવી શકો છો કે મિનિટનો કાંટો કયા અંક પર છે? 11ના અંક પર। અને આપણે જાણીએ છીએ કે દરેક 2 અંકો વચ્ચે 5 મિનિટનું અંતર હોય છે।
આ રીતે મિનિટમાં સમયની ગણતરી કરવા માટે આપણે 11 નો 5 વડે ગુણાકાર કરવો પડશે. બાળકો 11 × 5 થઈ ગયા 55. આ રીતે ચંદાના ઘડિયાળમાં મિનિટ કાંટો 55 મિનિટ પર છે. હવે આ ખૂબ જ સરળ છે. જ્યારે પણ આપણે ઘડિયાળમાં સમય જોવાનો હોય તો બસ કલાક અને મિનિટની સંખ્યા સાથે બોલવાની છે. આ રીતે ચંદાના ઘડિયાળમાં અત્યારે 11 વાગ્યાને 55 મિનિટ થઈ છે. ચંદાએ પણ આપણી સાથે ઘડિયાળમાં સમય જોવાનું શીખી લીધું. ચંદા એ જાણીને ખૂબ જ ખુશ થઈ ગઈ કે 12 વાગવામાં ફક્ત 5 જ મિનિટ બાકી છે. હવે પરીના કહેવા પ્રમાણે તેને ફક્ત 5 મિનિટ વધારે રાહ જોવી પડશે અને પછી 12 વાગે જ તે જાદુઈ ચપ્પલ પહેરીને તેની સૌથી પ્રિય વસ્તુઓની દુનિયામાં પહોંચી જશે. બાળકો, આ વિડીયોમાં આપણે ઘડિયાળમાં સમય જોવાનું શીખ્યા. આગળના વિડીયોમાં આપણે તેના વિશે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા વધુ શીખીશું.